જૂનાગઢના મજવડીમાં પોલીસ પર હુમલાનો સમગ્ર કેસ સામે આવ્યો છે. જામીન મળતા આરોપી વલ્લુમ મહંમદ સાંધે જામીન મળતા તેનું સરઘસ કાઢવામાં આવ્યું છે. ફટાકડા ફોડીને તેનું સરઘસ કાઢવામાં આવ્યું. પોલીસે આસિફ સાંધ સહિત 9 લોકો સામે ફરિયાદ નોંધી છે. જાહેરનામા ભંગની પોલીસે હાલ તો ફરિયાદ નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો જૂનાગઢના મજવાડીમાં પોલીસ પર હુમલાનો જે સમગ્ર કેસ હતો, જામીન મળતા આસિફ વલી મહંમદ સાંધને જામીન મળતા તેનું સરઘસ છે તે કાઢવામાં આવ્યું. ફટાકડા ફોડીને ઉજવણી કરતો હોય તેવો વીડિયો છે તે સામે આવ્યો. હાલ તો જાહેરનામાના ભંગ બદલ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. સંવાદદાતા બિપિન ફોનલાઈન પર જોડાયા છે. બિપિન, જૂનાગઢના મજવાડીમાં પોલીસ પર હુમલાનો જે સમગ્ર કેસ હતો, આરોપીને જામીન મળતા તેનું સરઘસ કાઢવામાં આવ્યું, શું વિગતો? ચોક્કસ થી વાત કરીએ તો જે રાજુ સાંઢ છે, જેમને આ ગુનાની અંદર તેને જેલ હવાલે કરવામાં આવ્યા હતા, જેલમાંથી તેમને જામીન મળતા તેમણે જેલની સરઘસ કાઢી ફટાકડા ફોડી જશ્ન બનાવ્યો હતો. વાત કરી આ કાંડની, તો આ કાંડની અંદર પોલીસ ઉપર જે દરગાહ હતી તે દરગાહ પર પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાને કારણે ઘણા આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. જાણકારી બદલ આભાર. અંગે